આફ્ટર લોંગ ટાઈમ આપણો પાછો સેશન આવી ગયો આઈ કે તમે બધા મસ્ત સેશનમાં હશો સાથે આજના ટોપિકની શરૂઆત કરી દઈએ અને આજનો જે ટોપિક છે એ ટોપિક ડૂ એઝ ડાયરેક્ટર પર છે ચાલો તો શરૂઆત કરીએ અને ડુ એઝ ડાયરેક્ટને આપણે સમજીએ ડુ એઝ ડાયરેક્ટમાં બે ટોપિક છે એક ટેન્સને લગતો ટોપિક અને બીજો છે પેસ્યુ એઝને લગતો ટોપિક કરી લઈએ રિકોલ કરી લઈએ યાદ કરી લઈએ કે આખીકાર એમાં આવે તો આવે શું અને આપણે એને યાદ કરી લઈએ છીએ તો સૌથી પહેલા આપણે ટેન્સને યાદ કરી લઈએ કાળના ત્રણ પ્રકાર છે અહીંયા એક તો વર્તમાન કાળ જેને તમે સારી રીતે ઓળખતા હશો વર્તમાન કાળ ત્યારબાદ બીજો જે કાળ છે એ છે ભૂતકાળ અને ત્રીજા જે કાળની આપણે વાત કરવાના છીએ ભવિષ્ય ભવિષ્ય ભૂત વર્ત અને ભવિષ્ય કાળ અથવા તો વર્ત ભૂત ભવિષ્ય આવું કઈક આવે ને ભૂત વર્ત ભવિષ્ય કે વર્ત ભૂત ભવિષ્ય એવું કઈક આવે છે ત્રણ આવે છે ચાલો જોઈએ સૌથી પહેલા આપણે પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ કયા કયા શબ્દો વર્તમાન કાળમાં આવે જો કે આ ટેબલ મેં તમને એક વાર દોરીને આપેલું જ છે છતાં પણ હું બીજી વાર ચિતડા ફીતળા અહીંયા કરી રહી છું આઈ હોપ કે તમને યાદ આવી જાય છે તમે રીકોલ કરી લેશો એમ તો અગિયારમાં ધોરણના વિદ્યાર્થીઓ બહુ સ્માર્ટ છે યાર વેરી 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 સ્માર્ટ છે ચિત્ર કેવું થયું છે બહુ સારું થયું નથી ચાલો આપણે લાઇન સરખી કરીએ હે ને કઈક સારી હોય તો લાઈન મજા આવી જાય જોવાની મજા આવે અને અમને ભણવાની મજા આવે એવું કેવું છે ને તમારું હા વાંધો નહીં હું સમજી ગઈ એમ તો હું હોશિયાર છું कल रात आया मेरे घर एक चोर आके बोला मुझे दे दे जो भी है तेरा थोड़ा उतरा हूँ से चलेगा दौड़ेगा आके हम जाते जाते फरी जाए जाते जाते नहीं फरो भाई यार एक तो अँ में चित्रा दौड़िए छे ये आप पीन ने लीधे मैंने एम से जाते फरी जात हो काढ़ी नाखो हैरान करे खाली खोटी पीन तो वर्तमान काल में था अपने लख्या अपने વર્તમાન કાળમાં જો તમને ક્રિયાપદનું વી વન અથવા તો વી ફાઈવ ફોર્મ આપેલું હોય વી વન અથવા વી ફાઈવ ફોર્મ આપેલું હોય અને એનું ભૂતકાળ કરતી વખતે શું થશે ખાલી વી ટુ ફોર્મ થશે અને ભવિષ્યકાળ કરતી વખતે શું થશે વિલ પ્લસ વી વન ફોર્મ થશે શું થશે વિલ પ્લસ વી વન ફોર્મ થશે હર્ષદ નેક્સ્ટ એના પછી વર્તમાનકાળની જ વાત કરીએ જો તમને સેન્ટેન્સમાં ડુબ અથવા તો ડઝ પ્લસ નોટ પ્લસ વી વનનું ફોર્મ આપેલું હોય અને એનો ભૂતકાળ કરો ત્યારે શું આવે ડીડ પ્લસ વી વનનું ફોર્મ આવશે

સેન્ટેન્સમાં તમને વી ટુનું ફોર્મ આપેલું છે એનું મતલબ કે સેન્ટેન્સમાં વર્તમાન કાળ આપણે લેવાના છે નહીં હા સેન્ટેન્સમાં તમને એમ ઇઝ અથવા આર આપેલો છે એમ ઇઝ આર તમને આપેલો છે અને એની સાથે વી ફોરનું ફોર્મ છે તો એનું ભૂતકાળ કરતી વખતે શું થશે વોઝ વર પ્લસ વી ફોરનું ફોર્મ હવે ભવિષ્ય કાળ કરતી વખતે શું આવશે વિલ પ્લસ બી પ્લસ વી ફોર નું ફોર્મ થઈ ગયું આ ચાલો આ ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય કાળ ત્રણેય કાળ આવી ગયા છે નેક્સ્ટ એના પછીના કાળની આપણે વાત કરીએ કયો કાળ લો હા હેવેઝ લઉં હેવ હેઝ ની સાથે વી થ્રી નું ફોર્મ આપેલું હોય અને એનું ભૂતકાળ કરો ત્યારે શું આવે હેડ પ્લસ વી થ્રી નું ફોર્મ આવે ભવિષ્ય કાળ કરીએ ત્યારે શું આવે ત્યારે પણ શું આવવાનું છે પ્લસ પ્લસ હેવ ફોર્મ છે ને ઈઝી હા તો લલ્લુ પપ્પુ છે એકદમ ઇઝી છે નેક્સ્ટ હજી આગળ જઈએ આપણે એના પછી કોઈ કાળ આવે છે હેવ હેઝ હા હેવ હેઝ બીન આવે છે તો આપણે અહીંયા કરીએ હેવ હેઝ પ્લસ બીન અને એની સાથે જો વી ફોરનું ફોર્મ હોય તો એનો ભૂતકાળ કરતી વખતે શું થશે હેડ પ્લસ પ્લસ બીન વી ફોર્મ ભવિષ્યકાળ કરતી વખતે શું થશે વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ વી ફોરનું ફોર્મ ચાલો ક્લિયર નેક્સ્ટ એના પછી કોઈ એવા રેર શબ્દો છે તો હા છે જ રેર શબ્દો જેમકે તમને પ્રેઝન્ટમાં કેન આપેલું હોય તો એનું પાસ્ટ કરતી વખતે શું થશે કુડ થશે પછી એનું ફ્યુચર ફોર્મ શું થશે તો ફ્યુચર ફોર્મ પણ કેન જ થશે કોઈ નવું નહીં આવે નેક્સ્ટ એના પછી બીજું આપણે વાત કરીએ તો તમને જો અહીંયા મેં આપેલું હોય તો એનું પાસ્ટ કરતી વખતે શું થશે માઇટ થશે

નેક્સ્ટ એના પછી અહીંયા તમને શેલ આપેલું હોય શેલ જેવા શબ્દ છે વિલ જેવો શબ્દ છે હવે ખાલી એનું પાસ્ટ ફોર્મ કરવાનું થાય તો એનું શું થશે થશે પણ ક્યારે જ્યારે શેલ અને વિલનો એઝ અ મોડલ ઓક્ઝલરી ફોર્મ તરીકે યુઝ થયો હોય ત્યારે તો આટલા આટલા ટેન્સ આટલા આટલા શબ્દ યાદ રાખવાના છે કે જે શબ્દ તમને ટેન્સ સૂચવે છે જેમ કે વિલ છે ત્યારબાદ વી ટુ નું ફોર્મ છે ત્યારબાદ વી વનનું ફોર્મ છે ડૂડઝ છે એ શું દર્શાવે છે ટેન્સ દર્શાવે છે તમારે ચેન્જીસ પણ આના રિલેટેડ જ કરવાના રહેશે ઠીક છે

આ એક ટેબલ બેઝ તમારે ચેન્જીસ કરવાના છે ઓકે ચાલો મસ્ટ મસ્ટનું મસ્ટ જ રહેશે પણ તમને એમ થાય છે કે નહીં મારે પાસ્ટ વર્ડ જોતો છે તો મસ્ટનું તમે હેડ ટુ કરી શકો બરાબર પણ કરવાની કોઈ જરૂર નથી તો જોઈએ યસ્ટરડે ગોટ ગોટઅપ એટ સિક્સ થર્ટી ભાઈ યસ્ટર ડેનું અહીંયા શું કર્યું છે ટુમોરો કર્યું છે દેટ મીન્સ કે અહીંયા કાળમાં લગતા ચેન્જીસ કર્યા છે ટુમોરો કર્યું છે ચાલો તો હવે ઉપરનો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ તમને પાસ્ટમાં આપેલો છે એને તમારે ફ્યુચરમાં કન્વર્ટ કરવાનો છે કરવાનું હોય ને તો ત્રણ શબ્દ તમારે ગોતવાના એક સમય દર્શક શબ્દ એટલે કે કયા કયા ટુમોરો આપ્યું છે યસ્ટર ડે આપેલું છે ધ નેક્સ્ટ ડે આપેલું છે લાસ્ટ ડે આપેલું છે અપકમિંગ ડે આપેલું છે ફોલોવિંગ ડે આપેલું છે તો એ સમય દર્શક શબ્દ ગોતવાના નંબર ટુ સહાયકારક ક્રિયાપદ શોધવાનું નંબર થ્રી ક્રિયાપદ શોધવાનું ક્રિયાપદ ક્રિયાપદ મળી 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 જશે જશે એટલે પણ પાછળ પાછળ ચાલો જોઈએ અહીંયા તમને શું આપેલું આપેલું છે છે સેકન્ડ સેન્ટેન્સમાં પણ તમને શું આપ્યું છે ગોટ આપ્યું છે એન્ડ દ્વારા કનેક્ટ કર્યું છે અને આ જે વેન્ટ છે એ પણ શું છે ક્રિયાપદ જ છે ક્રિયાપદ જે છે એ ક્રિયાપદ આપણે ભેગા કરતા જવા પડે કે ભાઈ આને આને ક્રિયાપદ કહેવાય આપણને ખબર ન હોય કે ભાઈ આને ક્રિયા ક્રિયાપદ કહેવાય કારણ કે ઇંગ્લિશમાં નો ખબર હોય ગુજરાતીમાં હજી ખબર પડી જાય કે ભાઈ આ શબ્દ ને ક્રિયાપદ કહેવાય પણ ઇંગ્લિશમાં સમજવું હોય તો ઇંગ્લિશના શબ્દો તમને પહેલેથી પાકા કરાવતા હતા જ્યારે આપણે પાંચમામાં ભણતા છઠ્ઠામાં ભણતા ત્યારે આપણને કહેતા કે એક્શન વર્ડ પાકા કરીને આવજો એક્શન વર્ડ પાંચ વખત લખીને આવજો એક્શન વર્ડ આપણી પાસે બોલાવતા એમને લગતી એક્ઝામ લેતા પછી એક્ઝામમાં પૂછતા કે ભાઈ આનું પાસ્ટ ફોર્મ કરો આનું પ્રેઝન્ટ ફોર્મ કરો આનું ફ્યુચર ફોર્મ કરો આ વર્બનો યુઝ કરીને આવા સેન્ટેન્સ બનાવો તમે આવું બધું સાંભળ્યું હશે એક્શન વર્ડ નામ તમે સાંભળ્યું છે સાંભળ્યું છે એક્શન વર્ડ આપણે જેને કહીએ છીએ એ નામ સાંભળ્યું બસ હા એ એક્શન વર્ડ એટલે શું થાય ક્રિયાપદ થાય એના પછીના સેન્ટેન્સમાં તમને શું આપ્યું છે રિટર્ન નેક્સ્ટ એના પછી તમને ટૂંક આપેલું છે બરાબર એના પછીના લાસ્ટના સેન્ટેન્સમાં તમને લેફ્ટ આપેલું છે લો થઈ ગયું તો બીજું કઈ બાકી રહી છે હા એક શબ્દ રહી ગયો કયો શબ્દ રહી ગયો હેડ નામનો શબ્દ રહી ગયો તો તમારે ઘણા બધા શબ્દ ફેરવવાના છે ચાલો મળો ફેરવવા અહીંયા જે ગોટ આપેલું છે એ ગોટનું શું કરશો તમે ગોટ આપેલું છે તો ગોટનું ફ્યુચર ફોર્મ કરો તો ચાલો તો હવે વી ટુ ફોર્મ આપેલું હોય તો ફ્યુચર ફોર્મ કરીએ ત્યારે શું આવે વિલ પ્લસ વી આવે ફ્યુચર ફોર્મ કરીએ ત્યારે શું આવે વિલ પ્લસ વી આવશે તો અહીંયા ગોટનું શું થઈ જશે વિલ ગોટ થઈ જશે તો આપણે અહીંયા કરીએ વિલ આપણે કરી શકીએ પછી વેન્ટ આપેલું છે એનું જસ્ટ શું કરવાનું છે ગો કરવાનું છે કારણ કે વિલ શબ્દ ઓલરેડી આગળ આવી ગયો છે

ચોંટવાનું તો નેટવર્ક ઇશ્યુ આવતું હોય ને કોઈ કોઈ વાર એટલે ચોટતું હશે બ્લડ નહીં થાતું ઓલ સેડ ચાલ નેક્સ્ટ એના પછી અહીંયા તમને રિટર્ન આપેલું છે ચાલો રિટર્ન એડીવાળું ફોર્મ છે તો આપણે ત્યાં શું કરીશું વિલ રિટર્ન કરીશું તો આપણે અહીંયા લખીએ વિલ રિટર્ન ટૂંક તો ટૂંક માટે ટૂંકનું ફ્યુચર ફોર્મ વિલ ટેક દેન આફ્ટર હેડ માટેનું ફ્યુચર ફોર્મ ચેક કરીએ આપણે હેડ હેડ માટેનું શું થશે વિલ પ્લસ હેવ બરાબર ને વિલ પ્લસ હેવ તો આપણે અહીંયા કરીએ વિલ પ્લસ હેવ લેફ્ટ તો લેફ્ટ માટેનું ફ્યુચર ફોર્મ વિલ લીવ તો આપણે અહીંયા કરીએ વિલ લીવ ઈઝી મસ્ત બસ આટલું છે આનાથી કઈ અઘરું છે નહીં આટલું જ ઇઝી આવવાનું છે નેક્સ્ટ એના પછી આગળ જઈએ વિરાટ વિલ હેવ બેટેડ અ સેન્ચુરી બાય ટ્વેલ ઓ ક્લોક અહીંયા તમને હેડ બેટેડ આપેલું છે શું આપેલું છે હેડ બેટેડ આપેલું છે તો જ્યાં જ્યાં વિલ હેવ પ્લસ વિથ્રી નું ફોર્મ છે ત્યાં ત્યાં તમારે શું કરવાનું છે હેડ પ્લસ વિથ નું ફોર્મ કરવાનું છે જ્યાં જ્યાં ફોર્મ છે ત્યાં ત્યાં તમારે વિલ પ્લસ ખાલી જગ્યા ફોર્મ મૂકી દેવાનું છે ચાલો મતલબ કે હેડ પ્લસ વિથ્રી નું ફોર્મ મૂકવાનું છે તો ફાઇન્ડ આઉટ કરીએ સેકન્ડ સેન્ટેન્સમાં અહીંયા તમને વિલ હેવ ટેકન આપેલું છે દેન આફ્ટર અહીંયા તમને વિલ હેવ ઓલ્સો બિન રેડી આપેલું છે ચાલો ચેન્જ કરીએ આપણે એમને

ફોલોઝ માટેનો પાસ્ટ ફોર્મ મેકનો મેડ કર્યો તો પાસ્ટ ફોર્મ શી ડીડ ફોલો ના 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 નકાર વાક્ય હોય ને તો ડીડ મૂકવાનું બાકી અહીંયા ફોલો નું શું થઈ જશે ઈડી લાગી જશે તો ફોલોઝ નું શું થઈ જશે ફોલોડ થઈ જશે તો આપણે અહીંયા કરીએ ફોલોડ હવે જે ડઝ આપેલું છે એ ડઝ નું શું થઈ જશે અચ્છા તમે આ ડઝ નો આન્સર આપતા હતા ઓ બહુ એડવાન્સ બાકી તમે એડવાન્સમાં આન્સર આપી દીધો તો અહીંયા શું થઈ જશે ડી થઈ જશે તો ક્લિયર હવે બીજો કોઈ ચેન્જીસ કરવાનો છે એવો એક શબ્દ રહી ગયો છે કે જેમાં આપણે ચેન્જીસ કરવાનો છે રહી ગયો છે નહીં ઠીક છે ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ હવે પેશ્યુવાઇઝમાં થતા ફેરફારો હવે પેશ્યુવાઇઝમાં થતા ફેરફારોમાં પહેલો સ્ટેપ કરતા જે છે એ કરતાને ક્યાં લઈ જવાનું કર્મના સ્થાને લઈ જવાનું કોના સ્થાને લઈ જવાનું કર્મના સ્થાને લઈ જવાનું હવે જ્યારે કરતાને કર્મના સ્થાને લઈ જાવ છો તો જો આય આપેલું હોય તો કર્મના સ્થાને જાય તો એનું મી થઈ જાય હિમ આપેલું હોય એ કરતાના સ્થાને જાય તો હિ થઈ જાય જેવી રીતે આપણે શાળાએ જઈએ છીએ તો યુનિફોર્મમાં જઈએ છીએ ઘરે પહોંચી જઈએ તો લઘર વઘર થઈ જઈએ છીએ તો આપણી લગનમાં ગયા હોય તો એવી રીતે તૈયાર થઈને ગયા હોય કોઈ જોયું આપણને તો એમ કે ઓ હો તમારો છોકરો એટલો સુશીલ હા તમારી છોકરી આટલી સુશીલ આટલી સંસ્કારી પણ ઘરે જોવે નાઈટ ડ્રેસમાં ત્યારે ખબર પડે કે સુશીલનો સ એની અંદર ન હોય સંસ્કારનો સ પણ ન હોય એમ બધાની વાત ન થતી આ તો અમુકો હોય ને કે જે એક્સ્ટ્રા લેજન્ડ્રેસમાં જેનો સમાવેશ થતો હોય એની આપણે વાત કરીએ છીએ તો કેમ આપણા રૂપરંગ ચેન્જ થઈ જાય છે જગ્યાને આધારે ચેન્જ થઈ જાય છે ઘરે હોઈએ તો રગડધગડ રખડતા હોઈએ માથાની તો પથારી ફરી ગઈ હોય વાળ તો ક્યાંય રખડતા રહેતા મતલબ કેમ ભૂત જેવા થઈ ગયા હોય ને કેવી કેવાય પ્રકારના વાળ થઈ ગયા હોય કેવી હેરસ્ટાઈલ આપણે થઈ ગઈ હોય પણ એની જગ્યાએ આપણે કે મેરેજમાં જવાનું હોય કોઈના ઘરે જમવા જવાનું હોય તો કેવું મસ્ત માથું ઓળાઈ ગયું હોય તેલ નખાઈ ગયું હોય અથવા તો મસ્ત રીતે ભાઈ જે પણ હેરસ્ટાઈલ લેવાની હોય હેરસ્ટાઈલ આવી ગઈ હોય તો સેમ એવી રીતે જ્યારે તમે કરતા ને કર્મના સ્થાનમાં લઈ જાઓ છો અને કર્મ ને કરતાના સ્થાનમાં લઈ જાઓ છો ત્યારે જબ ચેન્જીસ થાય છે બરાબર માણસમાં ચેન્જીસ થાય જે જનાવરમાં આવતો હોય એના ચેન્જીસ થાય નહીં જેમ કે આ યુ છે તો યુના ચેન્જીસ નથી થતા પછી અહીંયા પાછો યુ આપ્યું એમાં ચેન્જીસ નથી થતા અહીંયા એટ આપેલું છે તો આમાં ચેન્જીસ ન થતા અને આપણે અપવાદ ગણીએ કે ભાઈ અમુક અપવાદમાં કોઈ ચેન્જીસ ન થાય એ લગ્નમાં જાય તો એ નહીં રહે તોય નહીં એ એ જેનો રહેતો હોય ઘરે હોય તો એ નો રહેતો હોય તો આટલા શબ્દ જે છે એ ને એવા છે પણ કમુક એવા છે કર્મ તરીકે મી આપેલું હોય અને એને કરતાના સ્થાન ઉપર લઈ જાઓ છો ત્યારે એનું શું થઈ જાય છે આય થઈ જાય છે ઓકે ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ એના પછી કાળમાં થતા ફેરફારો જરૂરી કાળમાં થતા ફેરફારો કરવા શું કરવાના કાળમાં થતા ફેરફાર વર્તમાન કાળ હોય તો એનું પેશ્યુવાઇઝ કરતી વખતે શું કરવું ભૂતકાળ હોય તો એનું પેશ્યુવાઇઝ કરતી વખતે શું કરવું તો આવા જરૂરી ફેરફાર તમારે કરવાના છે હવે કાળમાં થતા ફેરફારોનું ટેબલ અહીંયા તમારી આંખોની સામે છે તમે મસ્ત રીતે જોઈ શકો છો નિહાળી શકો છો તમને યાદ પણ આવી જશે કે હા મેડમે આવું કંઈક ભણાવ્યું હતું બધા કાળ પ્રમાણે મસ્ત અક્ષર કેવું સરસ લખેલું હતું અને સમજાવ્યું હતું એવું કદાચ તમને યાદ રહી જશે મોડલ ઓક્ઝલરીઝનો શબ્દ પણ અહીંયા એક્ઝામ્પલ આપીને સમજાવ્યો હતો

હવે મતલબ કે હું તમને સમજાવીશ તો હવે આજે મતલબ કે હજી મેં આગળ સમજાવીશ અને એક્ઝામ્પલ હું કરાવીશ તો એ ચાલુ ભવિષ્યકાળની ક્રિયા થઈ જશે હમણાં આ ક્રિયા પૂરી થઈ જશે પૂરી થઈ ગઈ હતી પૂરી થઈ થઈ છે એમ અથવા તો કેટલા લાંબા સમયથી ચાલતી હતી નામ હતું ફલણ પૂછણું ઢીંગણું તો એ બધા કાળામાં આવી જાય છે ચાલો હવે એક્ઝામ્પલ ને સોલ્વ કરીએ આના આ ટેબલ દ્વારા જે ચેન્જીસ થતા હોય છે એ ચેન્જીસ આ ટેબલ દ્વારા થશે જોઈએ કઈ રીતે યુ વિલ ટેક ધ એન્યુઅલ એક્ઝામ ઇન માર્ચ યુ વીલ રિસીવ ધ રિઝલ્ટ ઇન જૂન હવે યુ વિલ ટેક એન્યુઅલ એક્ઝામ ઇન માર્ચ આવી રીતે તમને પેરેગ્રાફ આપેલો હશે આ તમને જે દેખાય છે ને સરસ મજાના પીળા અક્ષરે મેં અહીંયા કરેલો છે એવી રીતે તમને એક્ઝામમાં પૂછાતું હોય પછી ત્યાં લખ્યું હોય સ્ટાર્ટ લાઈક ધીસ અથવા તો બિગિન લાઈક ધીસ પછી જે રીતે એને એક્ઝામ્પલમાં કરીને બતાવ્યું એ રીતે તમારે પાછું કરવાનું હવે મેં શું કર્યું કે ત્રણ સેન્ટર્સ આજે ચાર સેન્ટેન્સ આપ્યા હતા ને ચાર સેન્ટેન્સને અલગ કરી નાખ્યા કે જેથી કરીને સમજાય પલ્લે પડે દિમાગમાં પડે કારણ કે રિવિઝન કરીએ છીએ તો વધારે વ્યવસ્થિત રીતે રિવિઝન કરીએ લગર ધગર હું તમને રિવિઝન કરવું છે એટલે વધારે સારી રીતે સમજાય એટલા માટે આપણે આને અલગ પાડ્યા છીએ ચાલો તો સમજીએ પહેલી વાર સમજતા હોય ને નાના બાળક ત્યારે આવી રીતે કરે કે યુ ને સબ્જેક્ટ કહેવાય વિલ ને હેલ્પિંગ વર્બ કહેવાય ટેક ને કહેવાય ધ એન્યુઅલ એક્ઝામ આખો ઓબ્જેક્ટ કહેવાય ઇન માર્ચ સમય દર્શક શબ્દ કહેવાય હવે ઓબ્જેક્ટને લઈ જવાનો સબ્જેક્ટના સ્થાને સબ્જેક્ટને લઈ જવાનો ઓબ્જેક્ટના સ્થાને વિલ પ્લસ ટેક તો આગળના ટેબલમાંથી વિલ પ્લસ વી વનનું ફોર્મ હોય તો એનું શું થશે વિલ બી પ્લસ વી થ્રીનું ફોર્મ થશે તો અહીંયા વિલ વી પ્લસ વી થ્રીનું ફોર્મ ટેક આપેલું છે તો ટેકનું વી થ્રીનું ફોર્મ શું થઈ જાય ટેકન થઈ જાય ચાલો અડધું સેન્ટેન્સ લાસ્ટ વર્ડને આપણે લાસ્ટમાં લખીએ જ્યારે કરતાં પાછળ જાય ત્યારે એની આગળ શું આવે બાય પ્લસ યુ આવી જશે આગળ બાય આવશે ચાલો હવે સેન્ટેન્સને આપણે હવે તમને વ્હીલ આપેલું છે તો વિલ નું વ્હીલ રહેશે ધેન આફ્ટર આવશે બી ધેન આફ્ટર વી થ્રીનું ફોર્મ તરીકે આવશે ટેકન ધેન આફ્ટર આવશે બાય પ્લસ કરતા તરીકે આવશે યુ અને લાસ્ટ વર્ડ તરીકે આવશે ઇન માર્ચ છે ને ઈઝી ઇટ્સ અ વેરી ઇઝી પીઝી સો ઇઝી સો 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 ઇઝી પીઝી નેક્સ્ટ એના પછીનું સેકન્ડનું સેન્ટેન્સ આપણે જોઈએ યુ સબ્જેક્ટ વિલ હેલ્પિંગ વબ રિસીવ વબ ધ રિઝલ્ટ ઓબ્જેક્ટ ઇન જૉન અધર વર્ડ તો ઓબ્જેક્ટને લાવો સબ્જેક્ટના સ્થાને સબ્જેક્ટને લાવો ઓબ્જેક્ટના સ્થાને વિલ પ્લસ બી પ્લસ વી થ્રીનું ફોર્મ ચાલો કરીએ એને આપણે ચેન્જ જેમ કે અહીંયા તમને ફર્સ્ટ સેન્ટેન્સમાં શું આપ્યું છે ધ રિઝલ્ટ તો ધ રિઝલ્ટ ધેન આફ્ટર તમને વિલ આપેલું છે વિલનું વિલ રહેશે ધેન આફ્ટર બી આવશે રિસિવ આપેલું છે રિસિવનું વી થ્રીનું ફોર્મ રિસિવડ થશે બાય કોના દ્વારા બાય યુ ઇન ક્યારે તો ઇન જૂનમાં તો લાસ્ટમાં લખીએ આપણે ઇન જૂન નેક્સ્ટ એના પછીનું સેન્ટેન્સ સોલ્વ કરીએ ટિલ ધેન એમાં કોઈ ચેન્જીસ નહીં થાય યો સબ્જેક્ટ છે વોન્ટ નકારાત્મક સેન્ટેન્સ છે કે જેમાં તમને હેલ્પિંગ વબ આપેલું છે સ્ટડી એ શું છે વબ આપેલું છે ઓર લર્ન આ પણ વબ છે એનીથીંગ એ શું છે અધર ઓબ્જેક્ટ છે

बाइटिड ओर लर्न आपेलू तो एने लंट ब द्वारा बु तो लास्ट नेक्स्ट लास्ट सेंटेंस सोल्व करिए यू सब्जेक्ट विल हेल्पिंग वर्ब टेक वर्ब रेस्ट ऑब्जेक्ट ड्यूरिंग दिस टाइम के अदर वर्ड चलो आ सेंटेन्स ते जाते बनाओ कभी कभी आपको टास्क दी जाएगा दिया जाएगा ताकि आपको आप जागृत रह जाओ सो ना जाओ सोते सोते सो जाते फिर मुझे पता भी नहीं चलता ओ मेरे बच्चे तो सो गए हैं मुझे पता नहीं चलता है इतना माटे क्या रे क्या रे हूँ तुमने टास्क आपती रही है रेस्ट विल बी टेकन बाय यू अदर वर्ड कौन लक्ष्य शे, अभिषेक अदर वर्ड ड्यूरिंग दिस टाइम बस हाँ अभी रीते आखो सेंटेंस में से तो रेस्ट ने मुके अपने वाक्य की शुरुआत में रेस्ट विल बी

તમારા મેં દુઃખણાં લીધા હરી લીધા તમારા દુખણા હોય કોઈની નજર ના લાગે હા તે વડે તમને કોઈની નજર નહીં લાગે કારણ કે તમારા દુખણા લીધા ત્યારે ટચા ક્યાં ફોયતા એટલે સમજાણું ભૂવા લામે મેં બી લીધા થેન્ક યુ સો મચ તો તો હવે તો મને કોઈની નજર નહીં લાગે જોકે લાગશે નહીં વાળ કાળા છે આંખોની કીકીઓ કાળી છે નજર કોની લાગી જાય કોઈની ન લાગે ચાલો નેક્સ્ટ એના પછીનો પેરેગ્રાફ સોલ્વ કરીએ વાય શુડ વી પ્લાન્ટ ટ્રીઝ પ્રશ્ન થાકે આવી ગયું છે પણ તમારે એક્ઝામમાં પૂછાશે તો નહીં પ્રશ્ન થાકે કારણ કે પ્રશ્ન થાકે બારમા ધોરણના નહીં નથી પૂછાતું પણ તોય આવી જાય તો આવડવું તો જોઈએ જ છે ત્યાં પછી એમ નહીં કહેવા બેસવાનું કે અમારે મેડમ કીધું હતું કે ન પૂછાય ન પૂછાય ન પૂછાય ત્યાં એવું કહેવા નહીં બેસતા બરાબર પૂછાય તો ચૂપચાપ સોલ્વ કરી નાખવાનું ચાલો જોઈએ હવે આપણે આને સોલ્વ કરીએ વાય ડબલ્યુએસ શબ્દ તો ત્યાંને ત્યાં જ રહેશે શૂડમાં ચેન્જીસ જોઈએ કરતા પ્રમાણે થાય છે તો થતા હશે તો આપણે કરી નાખશું અહીંયા વી એ સબ્જેક્ટ છે પ્લાન્ટ એ શું છે વબ છે ટ્રીઝ એ શું છે ઓબ્જેક્ટ છે ઓબ્જેક્ટ આવશે સબ્જેક્ટના સ્થાને સબ્જેક્ટ આવશે ઓબ્જેક્ટના સ્થાને પ્લાન્ટ એ વી વનનું ફોર્મ છે તો શૂડ આપેલું છે વી આપેલું છે તો કોઈ પણ મોડલ ઓક્ઝલરીઝ હોય તે એ મોડલ ઓક્ઝલરીઝનો નિયમ શું છે કે એમ વી ત્યાર એમ એ ત્યારબાદ બી આવવું જોઈએ અને ત્યારબાદ વી થ્રીનું ફોર્મ આવવું જોઈએ બી જે છે એ હંમેશા ક્રિયાપદ સાથે જોડાયેલું રહેશે કઈ રીતે તો જોવો એ જ્યારે હું સોલ્વ કરીશ ત્યારે તમને ખ્યાલ આવશે અચ્છા એસા જાદુ હોતા યસ એસા જાદુ હોતા તો અહીંયા વાય એમની એમ રહેશે શૂડ પણ એમનું એમ રહેશે ધન આફ્ટર વી છે તો એની જગ્યાએ ટ્રીઝ આવી જશે દેન આફ્ટર પ્લાન્ટ આપેલું છે તો એનું બી પ્લસ વી ફોર્મ થશે તો બી પ્લાન્ટનું વી થ્રીનું ફોર્મ પ્લાન્ટેડ ત્યારબાદ બાય અ સ વી આપેલું છે એટલા માટે બાય અ સ થઈ ગયું ફૂલ ક્વેશ્ચન માર્ક થઈ ગયો તમારું જો બાય બી પ્લાન્ટેડ બી મેં આની સાથે ન મૂક્યું કોની સાથે મૂક્યું ક્રિયાપદ સાથે મૂક્યું બી હંમેશા ક્રિયાપદ સાથે આવશે એટલા માટે તો મેં કહ્યું હતું કે બી હંમેશા કોની સાથે આવશે ક્રિયાપદ સાથે આવશે નેક્સ્ટ એના પછી વી સબ્જેક્ટ છે શુડ હેલ્પિંગ વર્બ છે પ્લાન્ટ વર્બ છે ધેમ ઓબ્જેક્ટ છે ટુ મેન્ટેન બાય અધર વર્ડ છે તો હવે ઓબ્જેક્ટને મૂકો સબ્જેક્ટના સ્થાને સબ્જેક્ટને મૂકો ઓબ્જેક્ટના સ્થાને તો ચાલો હવે આપણે કરતા કરતા આપણે અહીંયા મૂકીએ ધ્યેય ધેન આફ્ટર શુડ પ્લસ પ્લાન્ટ આપેલું છે તો એનું શું થઈ જશે શુડ વી પ્લસ વિ થ્રીનું ફોર્મ તો પ્લાન્ટનું વિ થ્રીનું ફોર્મ શું થઈ જશે પ્લાન્ટેડ પ્લાન્ટેડ ટુ મેન્ટેન બાયોસાયકલ

તો આપણું જે લવલી પ્લાન્ટ છે એ આપણા દ્વારા શું થઈ શકે સેવ થઈ શકે અથવા તો આપણા દ્વારા જો આપણે તેને કટ કરી શકતા અથવા તો કટ કરી શકીએ તો પછી આપણે એને સેવ કરી શકવાના નથી આપણું લવલી પ્લાન્ટ આપણા દ્વારા સેવ થઈ શકશે નહીં બંને કરી નાખીએ બંને કરી નાખીએ બંને થઈ જાય કારણ કે બંનેમાં ઓબ્જેક્ટ આપેલું છે વી સબ્જેક્ટ કાન્ટ હેલ્પિંગ વબ સેવ વબ અવર લવલી પ્લાનેટ ઓબ્જેક્ટ ત્યારબાદ ઓબ્જેક્ટ તરીકે અવર લવલી પ્લાન્ટ સબ્જેક્ટના સ્થાને સબ્જેક્ટ ઓબ્જેક્ટના સ્થાને કાન્ટ પ્લસ સેવ તો કાન્ટ પ્લસ બી પ્લસ વી થ્રી ફોર્મ ચાલો તો એને ચેન્જ કરીએ હવે આપણે ચેન્જ કરવા માટે પેનનો કલર ચેન્જ કરી નાખો તો ધ્યે ઈફ પહેલાં સૌથી વાક્યની શરૂઆતમાં ઇફ આવશે દેન આફ્ટર જે ધેમ આપેલું છે એનું ધ્યેય થઈ જશે દેન આફ્ટર શેલ આપેલું છે તો શેલનું શેલ લેશે પણ ચેક કરવાનું અહીંયા ધે સાથે શેલ આવે ખરા શેલ એટલે હતું કારણ કે વી આપેલું હતું એટલા માટે પણ વી સાથે શેલ આવે ખરા શુડ બિલકુલ પણ ના થાય અહીંયા કોઈ તમે ટેન્સ ને લગતા ચેન્જીસ કે રિપોર્ટિંગ વર્બ નથી આપેલું તમને તમારે પેસિવ વાઇઝ જ કરવાનું છે તો શેલ નું શેલ નહીં શેલ નું શેલ નહીં થાય પરંતુ શું થઈ જશે વિલ થઈ જશે બરાબર જો શેલ નું આવે તો શું આવે વિલ આવે

યુ હેવ અ ક્વેશ્ચન એન્ડ હેવ યુ અ ક્વેશ્ચન હોવું જ જોઈએ હું જ્યારે તમને આ સવાલ પૂછ્યું હેવ યુ અ ક્વેશ્ચન યુ હેવ ટુ આસ્ક મી અને એ શું હોવું જોઈએ કે ભાઈ અહીંયા મેમ તમે અહીંયા બાય અસ મૂક્યું નહીં તો તમારે મૂકવું હોય તો મૂકી દો ન મૂકવું હોય તો છેલ્લે મૂકી દો મેં બંનેનું છેલ્લે બાય અસ કરી નાખ્યું છે બરાબર તો આવી રીતે કોઈ સિચ્યુએશન આવે છે તો એ સિચ્યુએશનમાં કોમન બાય અસ છેલ્લે મૂકી દેવાનું બે વખત લખવાની કોઈ જરૂર પેપર હોય ફાઈનલ એક્ઝામના માળખા પ્રમાણે અગિયારમા ધોરણને ને ત્રણ માર્કસમાં એ નોટ પૂછાય છે બાકી એમની જે સમરી રાઈટિંગના ચાર માર્કસ બ્લેકબોકના તમારી જે ફ્લેમિંગો છે ફ્લેમિંગોના ના ચાર માર્ક્સ હોય છે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન માર્ક્સ એમાં ઘટી જાય છે બાકી શોર્ટ નોટ તો તમારે એક્ઝામ માં આવે જ છે પણ પછી તમને એમ કહેતા હોય કે ભાઈ નહીં આવે તો તમારી શાળામાંથી તમને નહીં પૂછે હું તમને એમ કહી શકું તમારી શાળામાંથી તમને નહીં પૂછે ઓકે ચાલો નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ Who will win the gold medal in boxing? Wow, what an amazing સેન્ટેન્સ

ધેન આફ્ટર વિન વુ વિલ વિન ધ ગોલ્ડ મેડલ ઇન બોક્સિંગ તો હવે ધ ગોલ્ડ મેડલ ઓબ્જેક્ટ છે તો આપણે અહીંયા વિલનું વિલ જ રાખીએ ત્યારબાદ આવશે એક ઓબ્જેક્ટ તરીકે ધ ગોલ્ડ મેડલ તો હું અહીંયા લખું ધ ગોલ્ડ મેડલ

નેક્સ્ટ એના પછીનું સેન્ટેન્સ વી શુડ કીપ ટ્રસ્ટ ઓન અવર પ્લેયર્સ તો તો ટ્રસ્ટ 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 ઓબ્જેક્ટ છે વાક્યની શરૂઆતમાં ધેન આફ્ટર શુડ વી થ્રીનું ફોર્મ તો કીપનું વી થ્રી નું ફોર્મ શું થઈ જશે કેપ્ટ થઈ જશે કેપ્ટ બાય કોના દ્વારા તો બાય અસ ક્યાં કઈ જગ્યાએ અધર વર્ડ તરીકે આપણને શું આપ્યું છે ઓન અવર પ્લાનેટ તો આપણે અહીંયા

હવે આપણે જ્યારે રિપોર્ટેડ સ્પીચને સોલ્વ કરતા હતા ત્યારે લેટસનું આપણે શું કરતા હતા લેટસનું આપણે શું કરતા હતા યાદ છે જ્યારે આપણને રિપોર્ટેડ સ્પીચમાં લેટસ આપેલું હોય તો આપણે શું કરતા હતા દે શૂડ કરતા હતા ના ઇમેજિન કે અહીંયા તમને દે શૂડ આપેલું છે ઓકે ધેન આફ્ટર ધ ગેમ આપેલું છે ઓબ્જેક્ટ તો વાક્યની શરૂઆતમાં મૂકો ધ ગેમ ધ ગેમ શૂડ ધ ગેમ

ચાલો ક્લિયર અહીંયા સુધી આ સેન્ટેન્સ યાદ રાખી લો અહીંયા જે તમને અસ આપેલું છે એ અસ નું વી માં કન્વર્ટ કરો દેન આફ્ટર અહીંયા જે વોચ આપેલું છે એને ટુ વોચ રાખો વોચ નું વોચર રાખો વચ્ચે જોડો આર સજેસ્ટેડ કારણ કે લેટ્સ માટે આપણે શું યુઝ કરીએ છીએ સજેસ્ટેડ યુઝ કરીએ છીએ તો અહીંયા પણ શું આવશે સજેસ્ટેડ આવે છે આપણે રિપોર્ટિંગ વબ તરીકે રિપોર્ટેડ સ્પીચમાં લેટર્સવાળા સેન્ટેન્સમાં કયું રિપોર્ટિંગ વબ લઈએ છીએ સજેસ્ટેડ લઈએ છીએ તો જુઓ અહીંયા જે તમને અસ આપેલું છે એ અસનું અહીંયા શું થઈ ગયું વી થઈ ગયું દેન આફ્ટર લેટનું મેં શું કરી નાખ્યું આર સજેસ્ટેડ કરી નાખ્યો દેન આફ્ટર અહીંયા જે વોચ આપેલું છે એ વોચને ટુ વોચ દ્વારા સેન્ટેન્સને જોઈન કર્યું અને આખું સેન્ટન્સ બનાવ્યું તો લેટર્સ વાળા જેટલા પણ સેન્ટેન્સ આપેલા હશે એ સેન્ટેન્સને તમારે આ રીતે સોલ્વ કરવાના રહેશે આ એકના એક સેન્ટેન્સને દસ થી બાર વખત સોલ્વ કરી નાખો યકીન માનો કે આ થીમ જે છે અથવા તો આજે મેથડ છે એ મેથડ તમને ક્યારેય નહીં ભૂલાય ક્યારેય નહીં ભૂલાય ઠીક છે

અથવા તો સજેશન મળ્યું છે સજેશન તમને કેવું જ પડશે કારણ કે સજેસ્ટેડ વળદ નહીં આવે તો તમે એના અર્થમાં ચેન્જીસ થઈ જશે શૂડ એટલે જોઈએ થાય અને સજેસ્ટેડ લેટ્સ જે છે એ સજેશન કરે છે એ કોઈ આજ્ઞા કે કોઈ ફરજ કે પછી જરૂરિયાત નથી દર્શાવતો એ જસ્ટ એક સૂચન કરે છે એટલા માટે મેં શૂડવાળો સેન્ટેન્સ જ કાઢી નાખ્યો એટલા માટે મેં શૂડવાળો ઓપ્શન જ કાઢી નાખ્યો કારણ કે મેચ નહોતો થતો નહીં તો મેં કંઈક એવું ટ્રાય કરવાની પ્રયત્ન કરી હતી જીટીએસસીનું રિઝલ્ટ સોરી બેટા આઈ ડોન્ટ નો આઈ રિયલી ડોન્ટ નો બીજા કોઈ શિક્ષકોને પૂછી જોજો કદાચ એ તમને કંઈક કહેશે હશે તો પણ મને નથી ખબર ઓકે ચાલો શુડ બી અહીંયા આ રીતે થશે નેક્સ્ટ ઓકે પૂરું થઈ ગયું બસ તો ડુ ડુએસ ડાયરેક્ટર જે છે એ આ રીતે તમારે સોલ્વ કરવાનું રહેશે એક્ઝામમાં પણ તમને ડુ ડુએસ ડાયરેક્ટમાં બે પ્રકારના સવાલ પૂછાશે એક ટેન્સ ને લગતા ચેન્જીસ બીજું એક્ટિવ વોઇસ અને પેસીવોઇઝ ને લગતા ચેન્જીસ ઓકે આખી પીડીએફ ફાઇલ તો તમને મળી જ જશે એક વખત રિવાઇઝ કરી લેજો એક વખત પ્રેક્ટિસ કરી લેજો બીજા બે ત્રણ પેરેગ્રાફ લેજો એ પેરેગ્રાફને સોલ્વ કરજો યાદ કરજો રિવાઇ રિવાઇઝ કરજો પ્રેક્ટિસ કરજો બીકોઝ પ્રેક્ટિસ મેક હ્યુમન પરફેક્ટ પ્રેક્ટિસ જે છે માણસને પરફેક્ટ બનાવે છે આળસમાં ને આળસમાં કાઢશો તો આળસ જ રહેશે પછી છેલ્લે ક્વેશ્ચન માર્ક રહેશે હાઉ सीखो, समझो बस आज क्वेश्चन रही जाए बीजो कोई क्वेश्चन रहें नही बराबर सॉल्यूशन ही सॉल्यूशन है सॉल्यूशन जब मिले नहीं तो सवाल क्या था वो भूल नहीं जाना चाहिए फिर से उसका सॉल्यूशन ढूंढ लेना चाहिए ठीक है સુપર ડુપર રિવિઝન થઈ ગયું ધેન ઓકે નેક્સ્ટ એના પછીનું જે ચેપ્ટર છે એ ચેપ્ટર આપણે લેવાના છીએ ચેપ્ટર લેવાનું છે ને થર્ડ લેવાનું છે અને એની સાથે સાથે ફોર્થ પણ આપણે લઈ લઈશું ખાલી ત્રીજું ચેપ્ટર નહીં સમજીએ ફોર્થ ચેપ્ટર પણ લઈ લેશું આપણે સમજી લેશું ત્રીજું જે ચેપ્ટર છે એ ચેપ્ટરની સાથે ચોથું ચેપ્ટર પણ સમજી લઈએ જેથી કરીને તમારી એક્ઝામ આવે એ પહેલાં રિવિઝન પૂરું થઈ જાય એ પહેલાં એપ્લિકેશનની ફોર્મેટ હું તમને પ્રોવાઈડ કરાવી દઉં એ પહેલાં હું તમને એક્સેટ્રા એક્સેટ્રા જે પણ તમારું કામનું છે ઈમેલ છે આ છે તે છે એ બધું હું તમને પ્રોવાઈડ કરાવી દઉં ઓહો આટલો બધો ગ્લો અચાનક ક્યાંથી ન આવી ગયો જોયું આ ફિમેલ ઓફ ફોર ફોરેસ્ટ્રી આ ચેપ્ટરનો પ્રભાવ કેટલો છે તમે ચેક કરો છો આ ચેપ્ટરનો પ્રભાવ કેટલો છે ધીરે ધીરે હમણાં એ ચેપ્ટરનો પ્રભાવ ડાઉન થતો જશે યા ડાઉન હો ગયા ડાઉન હો ગયા આ ઠીક ગયો થઈ ગયો થઈ ગયો છે ને

ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી કે જે જંગલની રક્ષા કરે છે કે જેમણે ચિપકો આંદોલનની શરૂઆત કરી હતી વૃક્ષો બચાવ અભિયાનની શરૂઆત કરી હતી કે જે એક મહાન અભિયાન કહેવાય એક ગ્રેટ અભિયાન કહેવાય બાકી આપણને શું પડી હોય કે વૃક્ષોને બચાવવા જોઈએ વૃક્ષોની રક્ષા કરવી જોઈએ આપણને શું કેર હોય બે ત્રણ દિવસ આપણે એ વૃક્ષની કેર કરીશું થોડાક દિવસો આપણે કેર કરીશું થોડા મહિના આપણે કેર કરીશું પછી આપણે આપણા કામમાં વ્યસ્ત થઈ જઈશું એટલે આપણને એની કેર પણ પણ ભૂલાઈ જશે વૃક્ષો પણ ભૂલાઈ જશે અને આપણે આપણી જ દુનિયામાં વ્યસ્ત થઈ ગયા હશું હજી તમે લોકો તો ગામડામાં વસતા હશો ઘણા બધા વિદ્યાર્થી ગામડામાં રહેતા હશે એટલે એમને નેચરનું સારું એવું મહત્વ ખબર છે અને નેચરનું ઇમ્પોર્ટન્સ વધારે ખ્યાલ છે પણ છે કોઈ મતલબ કે અમારી જેવા કે જે સિટીમાં રહે છે કે જેમને આ ચાર ડબ્બાની અંદર રહેવાનું હોય છે કે જેમની સામે બે બે કેમેરાઓ હોય છે એક તો અહીંયા તમારે એક તો સામે કે જે તમે જોઈ રહ્યા હોય અને બીજો એક ખૂણામાં કે જે આખી આ પ્રોસેસને રહ્યો કણા ખૂણામાં અમે શું કરી રહ્યા છીએ કયા ખૂણામાં કઈ એક્ટિવિટી બની રહી છે એ માટેનો અલગથી કેમેરો કે જે અમારા માટે છે અને અમારી મારી સામે જે કેમેરો છે કે જે તમારા માટે કેમેરો છે બરાબર એ કેમેરા કરતાં કેમેરો મોંઘો છે આમ જોવા જવાનો ચાલો તો ફિમેલ ફોર ફોરેસ્ટ્રી એ કંઈક એવું છે કે જેમાં તમને ચિપકો આંદોલન વિશે ચીપકો ચળવળ વિશેની વાત કરેલી છે સમાજમાં આના ઉપર એક ટોપિક આવી ગયો હશે સમાજમાં આના ઉપર તમે એક ટોપિક ભણી ગયા છો સમજી ગયા છો કે જેમાં મહિલાઓ અને સાથે સાથે પુરુષો પણ હતા એવું નહીં કે ખાલી મહિલાઓ હતી પરંતુ આમાં ને શા માટે મુખ્ય કહે છે કારણ કે એક તહેરી ગઢવા છે કે જ્યાં સ્ત્રીઓએ જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું હતું કોઈ પુરુષોએ નક્કી નહોતું કર્યું કારણ કે સ્ત્રીઓ સ્ત્રીઓ જે છે એ જંગલનું રક્ષણ કરતી હતી જ્યારે પુરુષો જે છે એ બહાર કામ કરવા જતા હતા હવે બહાર કામ કરવા જાય તો ભાઈ એક વખત કોઈ એવા વ્યવસાયકાર હશે ગવર્મેન્ટ હશે કે જેમને યોજના કરી કે એ પુરુષોને લાલચ આપશે કે આટલા એ આટલી એ સેલરી આપશે આટલી એ ઇન્કમ આપશે એના બદલામાં એણે એ જંગલનો વિનાશ કરવાનો અને ત્યાં એવા કોમર્શિયલ વૃક્ષોને પ્લાન્ટ કરવાના કે જે માત્ર ને માત્ર વ્યવસાયના હેતુથી પ્લાન કરવામાં આવતા હોય તો પૈસા દઈને એમની પાસે કામ કરવાના પ્રયત્નો કરાવવામાં આવ્યા હતા પરંતુ સ્ત્રીઓ એની સામે અડીખમ ઊભી રહી હતી ડેટર્મેન્ટ થઈને ઊભા રહ્યા હતા બધી જ સ્ત્રીઓએ અને એ મતલબ કે એક વખત તો એને ગાઢ પણ રાખ્યા હતા પૈસા ચૂકવતા એને દર મહિને જેટલા પણ પોતાની જાતે પોતાના ખીચામાંથી ચૂકવતી હતી સ્ત્રીઓ તો પણ વચ્ચે થયું એવું કે એ ગાડે પણ ત્યાં દગો કરવાનું શરૂ કર્યું કે આ એ લોકો આમની પાસેથી લઈ જાય મતલબ કે આમની પાસેથી ને સેલરી પણ લઈ જાય અને પછી બીજા કોઈ પાસેથી રિશ્વત પણ લઈ લે અને વૃક્ષો કાપવાની પરમિશન આપવા મળે એટલે આ જે દગો છે એ દગો એ સ્ત્રીઓને ખબર પડી જાય છે એટલે એ એને કાઢી મૂકે છે એ એને ત્યાંથી નિષ્કાસિત કરી મૂકે છે અને દંડ પણ લઈ લે છે સ્વચ્છી સ્ત્રીઓ નક્કી કરે છે કે આપણે પંદર સ્ત્રીઓ મળીને જંગલની રક્ષા કરીશું એક દિવસ પછી મતલબ કે આપણે વારા રાખીશું અમુક દિવસે આપણે ચેન્જ થઈ જઈશું અમુક દિવસ સુધી તમારે જંગલની રખેવાળી કરવાની અમુક દિવસ સુધી અમે જંગલની રખેવાળી કરશું એવી રીતે વારા રાખવામાં આવ્યા પછી એમણે જંગલોની રક્ષણ કરવાની શરૂઆત કરી ધીરે ધીરે હરિયાળી જે છે એ હરિયાળી થોડીક ફેલાતી ગઈ હતી હા પહેલા જેવા જંગલો તો નહોતા થયા પણ જંગલો બચી જરૂર રહ્યા હતા જંગલોને સુરક્ષા જરૂર મળી રહી હતી આ મહિલાઓ દ્વારા આ સ્ત્રીઓ દ્વારા છે બરાબર તો આ પહેલું રીડ છે અને પહેલા રીડને આપણે અહીંયા સુધી રાખીએ બીજું જે રીડ છે એ બીજા રીડને આપણે મતલબ કે બીજું તો પોયમ છે એ પોયમને આપણે કાલના સેશનમાં સમજી લઈશું જેથી કરીને બંને ચેપ્ટર વ્યવસ્થિત રીતે સમજાઈ જાય આવી જશે યુટ્યુબ પર ન્યૂઝ જ્યારે આવવાનું હશે ત્યારે ભાવેશ આઈ રિયલી ડોન્ટ નો જીટીએસસીનું રિઝલ્ટ ક્યારે આવશે એમનું કોઈ અપડેટ મારી પાસે નથી ઇફ યુ વોન્ટ એની અપડેટ દેન વેઇટ એન્ડ વોચ દે ઓલ્સો પ્રોવાઈડ યુ ડિટેલ્સ ઓફ જીટીએસસી ઇન યુટ્યુબ ઇન સોશિયલ મીડિયા ઓકે ચાલો તો અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ મળીએ નેક્સ્ટ સેશનમાં સિ સોન બાય એન્ડ ટેક કેર